રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ તથા પેન્શનરોને ઓક્ટોબર 2019 થી ડિસેમ્બર 2019 સુધીના 3 મહિનાના મોંઘવારી ભથ્થાના ચડત એરિયર્સની ચૂકવણીની જાહેરાત કરી છે. ઓગસ્ટ મહિનાના પગાર સાથે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવવામાં આવશે. કુલ 9,61,000 કર્મચારીઓ તથા પેન્શનરોને ઓગસ્ટમાં અચ્છે દિનનો અનુભવ થશે. એરિયર્સ ચૂકવણીથી સરકારની તિજોરી ઉપર 464 કરોડનું ભારણ આવશે. ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બેડમિન્ટનની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. એટલે કે પીવી સિંધુ હવે મેડલથી એક જ જીત દૂર છે. ઉલ્લેખનીય છે કે 2016ના રિયો ઓલિમ્પિકમાં સિંધુએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત આજે ભારતીય હોકી ટીમે યજમાન દેશ જાપાનની ટીમને હરાવી ઓલિમ્પિકમાં સતત ત્રીજો મેચ જીતી હેટ્રિક લગાવતા હોકીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી મેડલની આશા જન્મી છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓના કોરોના રસીકરણ માટેનું સ્પેશિયલ બૂથ કાર્યરત કરવામાં આવ્યું હતું. કલેક્ટર સૌરભ પારધીના હસ્તે બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા દ્વારા જામનગરના સર્કિટ હાઉસમાં લોક દરબાર યોજાયો હતો, જેમાં વિવિધ અરજદારો તથા નાગરિકોએ પોતપોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. આવતીકાલે 8:15 કલાકે ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. result.gseb.org વેબસાઇટ પર સ્કૂલો લોગિન કરી પરિણામ જોઈ શકશે. સ્કૂલો જ વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરશે. ઉપરાંત આજે બપોરે CBSEનું ધોરણ 12નું 99.37% પરિણામ આવ્યું છે.